મથુરામાં રાજા ઉગ્રેસન રાજ્ય કરતો હતો તેને પવનરેખા નામની રાણી હતી એક દિવસ તે પોતાની સખીઓ સાથે વિહાર કરવા ગઈ ત્યાં દૂ મિલક નામનો રાક્ષસ આવી ચડ્યો તેની દૃષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી રાક્ષસે રાજા ઉગ્રેસનના જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવનરેખા કંઈ સમજી ન શકી તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો તેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ કાળનેમીનો અવતાર હતો કંસના જન્મથી જ રાક્ષસના લક્ષણો હતો આઠ વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાક્ષંગ સાથે મલયુદ્ધ કરીને જીતી ગયો આવો તે બળવાન હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ દેવકી હતું કંસે તેને પાળી પોષીને મોટી કરી દેવકી સમજણી થતાં વાસુદેવ નામના યાદવ સાથે તેમના ધામધૂમથી લગ્ન થયા આજે કંસના આનંદનો પાર નહોતો તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો રથ થોડે દૂર ગયો ત્યાં તો આકાશવાણી થઈ હે કંસ આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે આટલું સાંભળતા તો કંસની વૃત્તિ પલટાઈ ગઈ તેને થયું જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે તેણે જટ ખડક કાઢ્યું અને દેવકીને મારવા ગયો ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે તમને દેવકીના બાળક બાળકના ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું તેને જેટલા બાળકો જન્મશે તેટલા હું તમને આપતો જઈશ વાસુદેવની વાત કંસને ઠીક લાગી પાછો ઘડીકમાં તેને વિચાર ફર્યો કે કદાચ વાસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું જઠ તેણે રથ પાછો મથુરા તરફ હકારી મૂક્યો અને પોતાની બહેન બનાવીને કારાગૃહમાં પૂરી દીધા કંસના પિતા ઉગ્રેસન કાંઈ હા ના હા ન કહે કે ના ના કહે પહેલાં તેમણે પણ ગાદી ઉપરથી ઉઠાડી મૂકી કારાગૃહમાં પૂર્યા આમ કંસે પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્રને જન્મ આપ્યો કંસને આ વાતની જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર પર પછાડીને મારી નાખ્યો આમ દેવકીના એક પછી એક છ પુત્રોનો કંસે નાશ કર્યો આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું દેવોએ એક પછી એક પૃથ્વી પર અવતાર લેવા માંડ્યો દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયા બન્યા દેવકી સાતમી વાર સગર્ભા થઈ તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો રોહિણીને નવ માસે પુત્ર જન્મ્યો તેનું નામ રામ પાડ્યું રામે બલપૂર્વક પ્રલંબા મારી નાખ્યો તેથી તે બલરામ કહેવાયા બલરામ શેષાવતાર પણ ગણાય છે દેવકી આઠમી વાર સગર્ભા થઈ ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા તેને જશોદા નામે પત્ની હતી તે પણ આ જ સમયે સગર્ભા હતી તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો દેવકીને વસુદેવ કારાગ્રહમાં હતા તેવામાં શ્રાવણ મહિનાની આઠમની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વાસુદેવે શંખ ચક્ર ગદા તથા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા વસુદેવ ભગવાનના ચરણોમાં પડી ગયા ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારાગ્રહના લોખંડી બારણા ઉઘાડા રહી ગયા હતા દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા વસુદેવ સાવત થઈ ગયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિર્ણય કર્યો તેઓએ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી ધ્યાનપૂર્વક ચાલી નીકળ્યા તેઓ યમુના નદીના કાંઠે આવ્યા યમુનામાં પાણી ઘૂઘવાટા લઈ રહ્યું હતું આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોવાથી તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો ઘૂગવતી યમુના નદી જાણે શાંત બની ગઈ વસુદેવ ક્ષેમકુશાળ ગોકુળમાં નંદરાજાના ઘરે ગયા તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું જશોદાને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી પર અત્યાચાર કરશે એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વાસુદેવને આપી તેને શ્રદ્ધા હતી કે છોકરી છે એટલે કંસ નહીં મારે વસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા વસુદેવે છોકરી દેવકીને ખા ખોડામાં મૂકી અને બધી વાત કહી કારાગૃહના બારણા બંધ કરી દીધા આ વાત સાંભળીને દેવકીને નિરાંત મળી સવારે કંસને ખબર પડતા જ એક ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માગણી કરી વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું રાજન દેવકીને તો પુત્રી જન્મે છે આ પુત્રી દ્વારા આપણે કોઈ વિઘ્ન નહીં આવે કંસે કહ્યું વાસુદેવ તમારું કહેવું ખરું છે પરંતુ બતાવો તો ખરા વસુદેવે વહાલથી છોકરીને કંસમાં હાથમાં આપી કંસ છોકરી જોઈ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો વસુદેવ હું મૂર્ખો નથી કે હાથે કરીને કૂવામાં પડું આમ કંઈ નિર્દય કંસે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી પણ આ શું છોકરી તો અદ્રશ્ય થઈ ગઈ અને જતાં જતાં બોલી કંસ ઈશ્વરલીલા તું શું સમજી શકે મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી પણ મૂર્ખ તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે આ દેવવાણી સાંભળી ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું પૂતના માસી રૂપે નંદરાજાના ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહળ વીસ ચોપડી કૃષ્ણને સ્તનપાન કરાવવા લાગ્યું પરંતુ કૃષ્ણએ પોતાને બદલે નાગને સ્તનપાન કરાવ્યું ઘડીકમાં પોતના મૃત્યુ પામી કંસની આખી યોજના ફોગટ ગઈ ત્યાર પછી કંસે બકાસુર ધેનુકાસુર કેસી આધાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા પરંતુ કૃષ્ણએ તે બધાનો નાશ કર્યો કંસ જેમ તેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી છેવટે તેણે અક્રૂરજીને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી કૃષ્ણ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો તે વેળા કંસે કુવલિયાપીળ નામના મંદોમદ હાથીને છૂટો મૂક્યો હાથીને પોતાના સામે ધસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંતસૂળને ઉખાડી લીધો અને એ જ દંતસૂળના ફટકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી તેણે ચાણુર અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો કૃષ્ણે મલયુદ્ધનો પડકારી ઝીલી લીધો આ યુદ્ધ માત્ર રમત પૂરતું નહોતું કૃષ્ણને મારવાનું કાવતરું હતું કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા યુદ્ધનો પ્રારંભ થયો વિશાળ કઈ મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમપુરી પહોંચાડી દીધા કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રુજી ગયો છતાં જાણે વ્હાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાસમાં ઝકડી લીધા કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા કંસ બળપૂર્વક દબાવે તે પહેલાં તો કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો કંસ મૂર્છા ખાઈ ધરતી પર ઢળી પડ્યો કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠા અને મુષ્ટિ પ્રહારોથી તેનો પ્રાણ લીધો કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય એમ નગરજનોના આનંદનો કોઈ પાર ન રહ્યો ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યું કંસને મારી કૃષ્ણ કારાગરમાં ગયા પોતાના માતા પિતાને મુક્ત કર્યા દેવકી અને વસુદેવ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા તેમના આનંદનો કોઈ પાર ન રહ્યો કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધન મુક્ત કરી રાજ્ય લોભ રાખ્યા વિના કૃષ્ણે તેમને ફરીથી સિંહાસને બેસાડ્યા ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી મહાભારતના યુદ્ધ વેળા તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતા રૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કરાવ્યો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે સમગ્ર ભારતમાંથી આતતાઈઓનો નાશ કર્યો તેઓ વિષ્ણુના આઠમા અવતાર હતા અને જન્મ પણ આઠમના દિવસે જ થયો હતો આથી આ દિવસ જન્માષ્ટમીના જન્માષ્ટમીના નામે ઓળખાય છે જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ અને સંતતી આપનારું છે આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી અવી નવી નવી વાર્તા તમને રોજ સાંભળવા મળે